કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને કેરળના વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા તેલંગાણામાંથી પસાર થઈ રહી છે આ દરમિયાન રાહુલ ઘણા લોકો સાથે મુલાકાત કરતા જોવા મળ્યા ત્યારે રાહુલ ગાંધી અભિનેત્રી અને કાર્યકર્તા પૂનમ કૌરનો હાથ પકડી લીધો હતો ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ અભિનેત્રી પૂનમ કૌર હાથ પકડ્યો આ બાબતને ભાજપના પ્રતિ ગાંધીએ મોટી બબાલ બનાવવાનો પ્રયત્ન કર્યો કે ખેલ ઊંધો પડ્યો અને ઉલટાનું ભાજપને ને શરમાવું પડ્યું રાહુલ અને પૂનમની તસવીર પોસ્ટ કરતા લખ્યું કે દાદાના પગલે ચાલી રહ્યા છે આ પ્રકારનું કેપ્શન લખ્યા બાદ જ્યારે કોંગ્રેસના ઘણા નેતાઓએ પ્રીતિ પર આખરા પ્રહાર કર્યા ત્યારે પૂનમ કૌરે કહ્યું કે અપમાન કરવા જેવું છે યાદ રહે વડાપ્રધાને મહિલા શક્તિની વાત કરી હતી રાહુલ ગાંધીએ મારો હાથ પકડ્યો ત્યારે હું લગભગ લપસી રહી હતી અને પડવાની જ હતી પુણે મે રાહુલના વખાણ કરતા કહ્યું કે મહિલાઓ પ્રત્યે તેમની ચિંતા સન્માન અને રક્ષણાત્મક સ્વભાવ મારા હૃદયને સ્પર્શી ગયો વણકરોના પ્રશ્નો સાંભળવા બદલ હું વણકરોની ટીમ સાથે રાહુલ ગાંધીનો હૃદયપૂર્વક આભાર માનું છું જ્યારે કોંગ્રેસ નેતા અભિષેક દત્તે કહ્યું કે મને તમારા પતિ અને બાળકો માટે ખરાબ લાગે છે તમારી નબળી માનસિકતાથી બિચારા શરમ અનુભવતા હશે તે સમયે કોંગ્રેસના ધારાસભ્ય દીપક પાંડે કહ્યું કે એક મહિલા હોવા છતાં તમારા આવા ખરાબ વિચારો છે ભાજપમાં જ આ શીખવવામાં આવે છે ઓછામાં ઓછું તેમના પૂર્વજોના પગલે ચાલીને ભારતને એક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ તમારી પાર્ટીના ઘણા સાંસદો અને ધારાસભ્યો સામે બળાત્કાર અને ઉત્પીડના કેસો નોંધાયેલા છે કહો તો નામ કહું બીરો રિપોર્ટ જીએસટીવી ખડગે અને સચિન પાયલટની બંધ બાણ એક અતિશય મહત્વની બેઠક યોજાય જેમાં રાજસ્થાનની સત્તા અને સચિન પાયલટની નવી જવાબદારીઓ અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો છે કોંગ્રેસના નવા અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે ઉપર પાર્ટીને તારવવાની રાજસ્થાની આપસી જંગ શાંત કરવાની અને વિધાનસભાની તેમજ લોકસભાની ચૂંટણી જીતાડવાની જવાબદારી છે ત્યારે ખડગે એક પછી એક નિર્ણય કરી રહ્યા છે સૂત્રોનું માનીએ તો ખડગે અને પાયલોટની બેઠક દરમિયાન આગામી વિધાનસભા ચૂંટણી યોજાવાની વાત થઈ છે નિષ્ણાતોનું માનીએ તો ખડગે તાજેતરના ભૂતકાળમાં રાજસ્થાન કટોકટી અંગે કોઈ નિર્ણય લેવાના નથી વાસ્તવમાં આની પાછળ ઘણા કારણો છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંત સુધીમાં યોજાવાની છે જેની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે કોંગ્રેસે ગુજરાત માટે અશોક ગેહલોતને સિનિયર ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કર્યા છે અને તેઓ એક પછી એક ગુજરાતની મુલાકાત લઈને પાર્ટીને જીત અપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે આ સાથે જ રાજસ્થાનના રઘુ શર્મા પણ ગુજરાતમાં પાર્ટી માટે રણનીતિ બનાવી રહ્યા છે પાર્ટીએ તેમને ચાર્જ સોંપ્યો છે આવી સ્થિતિમાં હવે ચૂંટણીમાં આટલો ઓછો સમય બચ્યો છે ત્યારે ખડગે પોતાની વિરુદ્ધ કોઈ નિર્ણય લઈને ગેહલોતને નારાજ કરવાનું પસંદ કરશે નહીં જો સૂત્રોનું માનીએ તો રાજસ્થાન સંકટને ઉકેલવામાં હજુ થોડા મહિનાઓ લાગી શકે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી